વડોદરામાં 19 વોર્ડની 76 બેઠકો ઉપર ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. તમામ મતદાન મથકો માટે ઈવીએમ સહિત સામગ્રીનું વિતરણ કરી દેવાયું છે. આવતીકાલે નિષ્પક્ષ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, એસઆરપી, હોમગાર્ડ જવાન ગોઠવવામાં આવશે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું છે કે 1295 બોલિંગ બુથ પર 7266 જેટલા સ્ટાફની નિમણૂક કરાઈ છે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. તમામ અધિકારીઓને તેમના મતદાન મથક પર મોકલવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના 19 વોર્ડના 76 ઉમેદવારો ચૂંટવા માટે આવતીકાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી વિભાગ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? આપની સાથે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ છે. મેડમ, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે અત્યાર સુધી? કાલે વડોદરા કોર્પોરેશન ની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને આજે એમના જ તૈયારીના ભાગરૂપે રિસીવિંગ અને ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે. સમગ્ર શહેર વિસ્તારમાં 6 જેટલા રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. 1295 જેટલા પોલિંગ બુથ ઉપર 7266 જેટલા મતદાન મથકના સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. આમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, પોલિંગ ઓફિસર્સ અને પીયુન્સની નિમણૂક કરવામાં આવી છે. આજે એ તમામને પોતાના મતદાન મથક ઉપર મોકલવામાં આવી રહ્યા છે. ઇલેક્શન રિલેટેડ તમામ સામગ્રી, ઈવીએમ મશીન્સ અને બાકીની બધી જ સામગ્રી એમને આપવામાં આવી રહી છે. આ તમામ કામગીરીમાં કોવિડની ગાઇડલાઇન્સનું ફોલો થાય એમના માટેના સમગ્ર જો કાર્યવાહી છે રિટર્નિંગ ઓફિસર્સ તરફથી કરવામાં આવેલ છે. કાલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે પણ કોવિડની ગાઇડલાઇન્સને ધ્યાને રાખીને દરેક સ્ટાફને હેલ્થની કિટ આપવામાં આવી રહી છે. એ લોકોને N95 માસ્ક, ફેસ શિલ્ડ, ગ્લવ્સ અને સેનિટાઇઝર આપવામાં આવ્યા છે. દરેક મતદાન મથક ઉપર હેલ્થની ટીમ ઉપસ્થિત રહેશે, જો થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરશે મતદારોનું. સેનિટાઇઝર એમને પાસે આપવામાં આવી રહ્યા છે અને સાથે સાથે મતદારોને પણ ગ્લવ્સ આપવામાં આવશે અને આ ગ્લવ્સ પહેરીને જ એ લોકો મશીન ઓપરેટ કરી શકશે. તો કોવિડની ગાઇડલાઇન્સ અને ઇલેક્શન કમિશનની ગાઇડલાઇન્સ બંનેને ધ્યાને રાખીને આ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટેમ્પરેચર અને અન્ય બાબતો લઈને લાગશે કે કોરોના પેશન્ટ છે તો તેના માટે શું વ્યવસ્થા કરવામાં આવશે કે જે મતદાર છે કોરોના સિમ્પટમ જે નહીં આવે? ઇલેક્શન કમિશનની ગાઇડલાઇન પ્રમાણે છેલ્લા 1 કલાકમાં જો કોઈ શંકાસ્પદ હોય અથવા તો કોવિડ પોઝિટિવ હોય એ લોકો મતદાન કરી શકશે. અને એમના માટે મતદાન મથકના જો સ્ટાફ છે એમને પીપી કિટ પહેરીને અને એ મતદાન એમને ફેસિલિટેટ કરવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? ગઈકાલે પણ એક ઘટના બની છે, સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય કઈ કઈ એજન્સીઓ જોતરાશે વિસ્તારમાં? સુરક્ષા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમના માટે પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. 4000 જેટલા પોલીસનું ડિપ્લોયમેન્ટ છે. આમાં શહેર પોલીસ, હોમગાર્ડ્સ, એસઆરપી અને બીજી અન્ય કંપનીઝ પણ ફાળવામાં આવી છે અને એ લોકોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. સાથે સાથે સેક્ટર પોલીસ મોબાઇલ્સ એ પણ કાર્યરત રહેશે. સેક્ટર મજિસ્ટ્રેટ્સની પણ નિમણૂક કરવામાં આવી છે. ઝોનલ ઓફિસર્સ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર્સની નિમણૂક કરવામાં આવી છે. એ લોકો ઝોનલ ઓફિસર્સ ઓવરઓલ મતદાનનું તો સુપરવિઝન કરશે જ પ્રક્રિયાનું, પણ સાથે સાથે કાયદો વ્યવસ્થાનું પણ એ લોકોને પાસે સુપરવિઝન અને મોનિટરિંગ રહેશે. અને એમના સિવાય અતિસંવેદનશીલ મતદાન મથક, સંવેદનશીલ મતદાન મથક એ પણ આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને આ મતદાન મથકોમાં ઇલેક્શન કમિશનની ગાઇડલાઇન પ્રમાણે પોલીસ